નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની અંદર પાઠ સત્તરમાં છે તારાઓ અને સૂર્યમંડળ એને લગતા પ્રશ્ન જવાબ છે અગાઉ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોયા જે મોટા પ્રશ્ન જવાબ હતા હવે આ વિડીયોની અંદર તમને નાના પ્રશ્ન જવાબ જોવા મળશે તેમની અંદર વિશેષ પ્રશ્નોત્તરના જે નાના પ્રશ્ન જવાબ છે જેમ કે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્ય એવા એક એક માર્કના એવા બધા નાના પ્રશ્નો તમને જોવા મળશે તો વિડિયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા જેથી કરીને આ વિડીયોસની માહિતી તમને મળે બીજા વિડીયો પણ જોજો એ પ્લે લિસ્ટની અંદર આપેલા છે પહેલો વિકલ્પનો પ્રશ્ન છે જોઈ લઈએ પેલું છે કયો અવકાશી પદાર્થ છે એ પોતાના પ્રકાશ ઉત્પન્ન કરતો નથી તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ચંદ્ર છે ઉત્પન્ન નથી કરતો સૂર્ય સપ્ત છે અને તારો છે એ બધા પ્રકાશ ઉત્પન્ન કરે છે સૂર્યનો પૃથ્વીથી અંતર કેટલું છે તો સૂર્યથી પ્રકાશ જે ઉત્સાહિત થયો છે એ આઠ આઠ અંદાજિત મિનિટ પ્રમાણે આવે છે આઠ મિનિટ કરતાં થોડોક વધારે સમય છે એટલે આઠ પ્રકાશ મિનિટ એવું યાદ રાખવાનું થશે બરાબર એટલે અંતર કેટલું માપવામાં આવે છે આઠ પ્રકાશ મિનિટ જેટલું ત્યાર પછી રાત્રે આકાશમાં દેખાતા બધા તારામાં સૌથી તેજસ્વી તારો કયો છે તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો એમાં વ્યાધ તારો છે બરાબર એ તારો છે સ્ટાર છે એ ખૂબ જ તેજસ્વી તારો છે વ્યાધનો તારો છે કયા નક્ષત્રની નજીકમાં છે તો એમાં મૃગ છે નક્ષત્ર એની નજીકમાં છે વ્યાદનો તારો છે એ બરાબર નીચેના પૈકી કોનો સૂર્યમંડળમાં સમાસ નથી થતો તો તારાઓનો સમાસ ન થાય ગ્રહો ઉપગ્રહ ધૂમકેતુ નો થાય પછી સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે એમાં શુક્ર ગ્રહ છે બરાબર સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ શુક્ર ગ્રહ પૂછ્યું હોય તો શુક્ર તારો હોય તો વ્યાજ મંગળ ગ્રહ કેવા રંગનો છે એમાં લાલ રંગનો છે સૂર્યમંડળના કયા ગ્રહોની ધરીભ્રમણની દિશા પૃથ્વીના ધરીભ્રમણની દિશા કરતાં ઉલટી છે એમાં બે જે ફરે છે પશ્ચિમથી પૂર્વ ફરતા હોય બરાબર પૂર્વથી પશ્ચિમની જગ્યાએ તો એ ઉલટાથી કહેવાય એમ એ રીતે તો શુક્ર અને યુરેનસ છે બેની ધરીભ્રમણની દિશા ઉલટી થઈ બરાબર ત્યાં સૂર્ય છે ને એ પશ્ચિમમાં ઉગે ના પૂર્વમાં હાથમાં ક્યા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય તો એમાં યુરેનસ ને શુક્ર જે ઓપ્શન પ્રમાણે આપ્યું હોય બંને આપ્યું હોય તો એને બી બંને એટલે કે બંને આવશે જવાબમાં ક્યા ગ્રહને સવારનો તારો કહેવાય છે એમાં આવશે શુક્ર ગ્રહને સવારનો તારો કહેવામાં આવે છે ગુરુગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો એમાં તેરસો ગણો મોટો અથવા તેરસો એકત્રીસ ગણો મોટો થશે નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે એમાં શુક્ર ગ્રહ છે એ આંતરિક ગ્રહ થશે અંદરની બાજુ આવેલો હોય અને નીચેના પૈકી બાય ગ્રહ કયો છે તો આ બીજા આંતરિક આપ્યો છે શનિ છે બારનો આપ્યો છે એટલે બાય ગ્રહ કહેવાય ચાર અંદરના પહેલાં યાંત્રિક આંતરિક કહેવાય અને પછીના ચાર છે એ ગ્રહ કહેવાય નીચેના પૈકી કયો ગ્રહ છે ને હરી આંખે જોઈ શકાતો નથી એમાં નેપચ્યુન છે જોઈ શકાતો નથી શુક્ર મંગળ ને બુધ છે નજીક હોવાથી જોઈ શકાય છે નીચેના પૈકી કયા ને ઉપગ્રહ નથી એમાં બુધને અને શુક્રને ઉપગ્રહ નથી ઓપ્શન પ્રમાણે જે આપ્યું હોય બુધને શુક્ર કયો અવકાશી પદાર્થ છે ખરતા તારા તરીકે ઓળખાય છે એમાં ઉલ્કા છે એને ખરતા તારીખ તરીકે ઓળખીએ છીએ શાઇનિંગ સ્ટાર બરાબર એમાં પછી ધૂમકેતુને તોને ક્યાં નામથી ઓળખવામાં આવે તો એને પૂછડીએ તારો તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી હેલીના હોય તો કરેલીના ધુમકેતુ આવર્તકાર છોતેર વર્ષ હોય ખાલી જગ્યા પૂરો બરાબર એમાં પહેલો આવશે પ્રકાશ વર્ષ તો એ ખાલી જગ્યાનો એકમ થાય તો એ અંતર માપવાનો એકમ છે પ્રકાશ વર્ષ છે એ કિલોમીટરમાં અંતર છે એ વધારે મીંડા લગાડવા પડતો એટલે મોટો એકમ છે અંતરનો પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે તો સૂર્ય છે એ તારો છે સ્ટાર છે એટલે સૂર્ય આવશે પ્રકાશ પ્રતિ સેકન્ડે આશરે ખાલી જગ્યાએ કિલોમીટર અંતર કાપે તો આપણે હમણાં જોઈ ગયા ત્રણ લાખ કિલોમીટર અંતર કાપે છે સ્વાધીને પ્રશ્નોત્તરમાં આવી ગયું છે ધ્રુવનો તારો હંમેશા ખાલી જગ્યા દિશામાં દેખાય છે તો ઉત્તર દિશામાં દેખાય છે અને તે સ્થિર છે ખસતો નથી કારણ કે ધરી ઉપર આવેલો છે શર્મિષ્ઠા તારા જૂથનો આકાર છે ખાલી જગ્યા જેવો છે તો શર્મિષ્ઠા તારા જૂથનો આકાર કેવો છે અંગ્રેજી આલ્ફાબેટ ડબલ્યુ કે એમ જેવો છે બરાબર શર્મિષ્ઠા અને સપ્તર્ષિ દ્વારા આપણે તો કે ધ્રુવનો તારો છે મેળવી શકીએ છીએ પૃથ્વીની સૌથી નજીકનો પડોશી ગ્રહ એવો થશે તો કે પડોશી ગ્રહ છે એ શુક્ર થશે નજીકનો બરાબર મંગળ છે થોડોક દૂર છે એટલે પડોશીમાં શુક્ર આવશે ખાલી જગ્યા ગ્રહ પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે એમાં ગુરુ ગ્રહ છે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે ગુરુનું દળ છે પૃથ્વીના દળ કરતાં ખાલી જગ્યા ગણું તો એમાં દળ કીધું છે દળ છે ત્રણસો અઢાર ગણું અને કદ કીધું હોય તો તેરસો અથવા તેરસો એકત્રીસ કોઈ પણ બરાબર સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહ ધરાવતો ગ્રહ કયો થાય તો સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહ ધરાવતો ગ્રહ છે એ ગુરુ થશે સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ ખાલી જગ્યા છે એમાં શનિ થશે સૂર્યમંડળમાં ગ્રહોની સંખ્યા છે એ ખાલી જગ્યા છે એમાં આઠ ગ્રહ છે પહેલાં નવ હતા હવે આઠ કરી દીધા છે પ્લૂટો છે વામન ગ્રહમાં લઈ લીધો છે લઘુ ગ્રહમાં લઈ લીધો છે ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા વિધાનો જણાવવાના છે એમાં પહેલું છે ચંદ્ર પોતાના પ્રકાશથી પ્રકાશિત દેખાતો નથી તો કે સાચી વાત છે પોતે પ્રકાશિત છે બરાબર સ્વયં પ્રકાશિત નથી સૂર્યનો પ્રકાશ છે એના ઉપર પડે છે એટલે પ્રકાશિત દેખાય છે ને એટલે સાચું થશે એમાં બીજું છે તારાઓ સૂર્ય કરતાં લાખો ઘણા દૂર આવેલા છે એ પણ સાચું થશે ઘણા બધા દૂર આવેલા છે દક્ષિણ ગોળાધમાંથી ધ્રુવનો તારો જોઈ શકાય છે એ ખોટી વાત છે દક્ષિણ ગોળાટ છે એ નીચેનો ભાગ છે ત્યાંથી ઉપર ઉત્તર ગોળાજનો તારા ન જોઈ શકે એટલે ખોટું થશે નક્ષત્રના બધા તારાઓ પૃથ્વીથી સમાન અંતર આવેલા છે એમાં ખોટું થશે બરાબર બધા સમાંતર નથી અલગ અલગ જુદા જુદા અંતરે આવેલા છે વર્ષ બે હજાર છ સુધી સૂર્યમંડળમાં પ્લુટો સહિત નવ ગ્રહ હતા પરંતુ હવે પ્લુટો સૂર્યમંડળનો ગ્રહ ગણાતો નથી એ પણ સાચી વાત છે પૃથ્વીની આસપાસ ફરતા માનવસર્જિત ઉપગ્રહો લઘુ ગ્રહો કહેવાય છે એ ખોટું થશે બરાબર માનવસર્જિત ઉપગ્રહોને લઘુગ્રહો નથી કહેતા અને આપણે શું કહીએ છીએ કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ કહીએ ગ્રહો સૂર્યની આસપાસ ફરવાની સાથોસાથ પોતાની ધરી ઉપર પણ ભમળાની માફક ફરે તો ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરવાની સાથોસાથ પોતાની ધરી ઉપર ફરે છે ને એટલે એ સાચું થશે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે તેને પરિક્રમણ કહેવાય છે એ પણ સાચું છે શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં હાથમાં છે એ પણ સાચું છે પછી છે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં તેરસો ગણું છે ખોટું છે દળની જગ્યાએ કદ આવવું જોઈએ કદ તેરસો ગણું છે દળ કીધું હોય તો ત્રણસો ને અઢાર ગણું આવે ખરતો તારો કહેવાય તો એ પણ સાચું છે ઉલ્કાઓને શું કહેવાય છે ખરતો તારો કેવા પછી એક વાક્યમાં ઉત્તર છે આકાશી પદાર્થો એટલે શું તો રાત્રે આકાશમાં દેખાતા તારાઓ ગ્રહો ઉપગ્રહો અને અન્ય પદાર્થોને આકાશી પદાર્થો કહેવાય છે રાત્રે આકાશમાં દેખાતા તારાઓ ગ્રહો ઉપગ્રહો અને અન્ય પદાર્થોને આકાશી પદાર્થો કહેવાય છે ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર અવકાશ ત્રિકોણ હતા તો ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર નથી ઉપગ્રહો નથી ત્યાર પછી કયા બે નક્ષત્રોની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય છે તો સપ્તર્ષિ સાત તારાઓનો જૂથ શર્મિષ્ઠા પાંચ તારાઓનો જૂથ આ નક્ષત્રોની મદદથી ધ્રુવનો તારો છે શોધી શકાય અને સપ્તર્ષિનો આકાર તો પાણી ભરવાના ડોયા જવો અને આનો ડબલ્યુ કે એમ જવો બરાબર અંગ્રેજી મુરાક્ષર પ્રમાણે આકાશમાં શુક્ર ગ્રહ ક્યારે ને ક્યાં જોઈ શકાય તો કે આકાશમાં શુક્ર ગ્રહ છે સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને કેટલોક સમય સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકાય છે આંતરિક ગ્રહો એટલે શું તો કે મંગળ અને મંગળની કક્ષાની અંદર આવેલા ગ્રહોને આંતરિક ગ્રહો કહેવાય છે આંતરિક ગ્રહો કોને કહેવાય મંગળ અને મંગળની કક્ષાની અંદર આવેલા હોય તો એ ગ્રહોના નામ આપો આંતરિક ગ્રહોના તો ક્યાં ક્યાં થશે આંતરિક ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ પહેલા ચાર ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે તો એમ પૂછી લઈએ કે બાહ્ય ગ્રહ એટલે શું તો કે જે ગ્રહો મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેને બાહ્યગ્રહ કહેવાય તો કે બાહ્ય ગ્રહોના નામ આપો તો પછીના ચાર ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન એ બાહ્યગ્રહો થાય છે તો આંતરિક ગ્રહ અને બાહ્યગ્રહ શેના દ્વારા પડ્યા છે ભાગ પેડા વિભાગ પેડા એટલે કે વર્ગીકરણ કર્યું આંતરિક ગ્રહ આ બાહ્યગ્રહ શેનાધારે કર્યું તો કે ભાઈ એની અંદર ચંદ્ર છે એટલે કે ઉપગ્રહ છે કુદરતી ઉપગ્રહ એના આધારે પડ્યો કારણ કે પહેલાં ચારની અંદર જો ને શુક્ર છે એને તો ઉપગ્રહ નથી પૃથ્વીને એક ઉપગ્રહ મંગળને બે ઉપગ્રહ એટલે કે બે ચંદ્ર છે પૃથ્વીને એક ચંદ્ર અને મંગળને બે ચંદ્ર અને બાકીના જે છે બરાબર ગુરુ શનિ યુરેન સ્નેપચ્યુન એ બધાને ઝાઝી માત્રામાં ચંદ્ર આવેલા છે ઉપગ્રહ છે કુદરતી ઉપગ્રહ એટલે એ આધારે પડ્યો બીજું છે પહેલાં ચારને વલયો નથી પછીના ચારની અંદર વલયો જોવા મળે છે બરાબર જે આસપાસ પથ્થરો ફરે છે તો એ વલય દ્વારા દેખાય છે એ પહેલાં ચારમાં નથી દેખાતા પછીના જે ચાર છે ને વલયો છે એટલે એના આધારે બે બાબતને આધારે પાડવામાં આવેલા છે ભાગ પાડવામાં છે આંતરિક ગ્રહ અને બાહ્ય ગ્રહ પછી જે લઘુગ્રહો ક્યાં આવેલા છે તો કે લઘુગ્રહો મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે આવેલો છે ક્યાં આવેલા છે લઘુગ્રહો મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો હવે ક્યારે દેખાશે તો કે હેલીનો ધૂમકેતુ છેલ્લે ઓગણીસો છાસીમાં દેખાયો હતો અને હવે બે હજાર બાસઠમાં દેખાશે પછી છે કયા ગ્રહો નરી આંખે જોઈ શકે છે તો કે બુધ શુક્ર મંગળ અને ગુરુ અને શનિ એ નરી આંખે જોઈ શકીએ છીએ તો કે કયા ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી તો એમાં આવશે યુરેનસ નેપ્ચ્યુન એ નરી આંખે જોઈ શકાતા નથી પછી છે કૃત્રિમ ઉપગ્રહો કોને કહેવામાં આવે છે તો કે પૃથ્વીની આસપાસ ફરતા સર્જિત ઉપગ્રહોને શું કહેવામાં આવે છે કૃત્રિમ ઉપગ્રહો કહેવામાં આવે છે પૃથ્વીની આસપાસ ફરતા સર્જિત ઉપગ્રહોને કૃત્રિમ ઉપગ્રહ કહેવાય છે પછી જે ઉલ્કાશિલા વૈજ્ઞાનિકોને કઈ રીતે ઉપયોગી થાય તો કે સૂર્યમંડળના કયા પદાર્થનું બનેલું છે જે ઉલ્કા જે જગ્યાએથી આવેલ છે એના વિશેની માહિતી મળે છે તે જાણવામાં ઉલ્કાશીલા છે એ ઉપયોગી થાય છે પછી વ્યાખ્યા પૂછી લઈએ કેમ કે પેલી નક્ષત્ર કે તારાઓનો સમૂહ જે ઓળખી શકાય તેઓ કોઈ ચોક્કસ આકાર બનાવે છે તારાઓના સમૂહ જે ઓળખી શકાય તેવો કોઈ ચોક્કસ આકાર બનાવે છે તે આ ઉકાશી પદાર્થને શું કહેવાય છે નક્ષત્ર કહેવામાં આવે છે ગ્રહોની કક્ષા તો કે ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે આ માર્ગને તેની કક્ષા કહે છે પછી ઉપગ્રહો ગ્રહની આસપાસ પરિક્રમણ કરતા આકાશી પદાર્થને શું કહેવાય છે ઉપગ્રહો કહેવાય છે ગ્રહની આસપાસ પરિક્રમણ કરતા આકાશ પદાર્થોને ઉપગ્રહ કહેવામાં આવે છે પછી છે પ્રકાશ વર્ષ તો કે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય છે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે પછી જે ઉલ્કા કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે બરાબર કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે અને પૃથ્વી પર પડેલા આ અવકાશી પદાર્થને શું કહેવાય છે ઉલ્કા શિલા છે શું કહેવામાં આવે છે ઉલ્કા શિલા કહેવામાં આવે છે તો આતા અત્યાર સુધી એને મોસ્ટાઈપી કહી શકાય એવા નાના પ્રશ્ન જવાબની આદી બીજા પ્રશ્ન જવાબ જોવા તો પ્લે લિસ્ટની અંદર અને વિડીયો સેક્શનની અંદર તમે જોઈ શકશો પાર્ટ પ્રમાણે પ્લેલિસ્ટ છે એમાં પણ તમે જોઈ શકશો આ વિડીયો દ્વારા સતત તમારું જ્ઞાન વધે એના માટે પ્રયત્ન કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આ વિડીયો સતત તમને જોવા મળે જોતા રહેજો વિડિયો જ્ઞાનમાં દ્વારા કરતા રહેજો થેન્ક યુ વેરી મચ ટેક કેર